ગુડ મોર્નિંગ શ્રી કન્યા પ્રાઇમરી વિદ્યાલય ધોરણ 6 વિષય ગણિત. હવે જોઈએ ચેપ્ટર નંબર 13 સમમિતિ. એમાં જોઈએ સ્વાધ્યાય 13.3. 13.3 ની અંદર આપણે જોઈ લઈએ શું કહે છે. દરેક આકાર માટે સમમિતિ રેખા શોધો. તમારે જવાબની ચકાસવાની કેવી રીતે કરશો એ આપણે જોઈએ. તમને અલગ અલગ એ બી સી ડી ઈ અને એફ આપેલા છે. હવે બધાના ભાગ પાડતું જવાનું છે, બરાબર. આપણે આગલા સ્વાધ્યાયમાં અભ્યાસ કરી ગયેલા છીએ એટલે મિત્રો તમને બધાને ખ્યાલ જ છે કે કઈ રીતે આપણે ના ભાગ પાડશું. જો સ્ટાર આપેલો છે, સ્ટારના સરખે સરખા કેટલા ભાગ કરી શકાય, તો કે 4 ભાગ કરી શકાય, બરાબર. L1, L2, L3 અને L4, બરાબર. 4 રીતે ભાગ પાડી શકો. બીજામાં તમે જોઈ શકો છો ક્રિસમસ ટ્રી છે. ક્રિસમસ ટ્રીને જો તમે ઊભી સમમિતિ રેખા એક જ એની મળશે, કેમ કે સીધી રેખામાં તમે એનો ભાગ પાડી શકો. બાકી આડા ભાગ પાડીએ તો આપણને ભાગ મળે નહીં. હવે એ જ રીતે તમે સી જોઈ શકો છો. સીમાં તમને 2 ચોરસ બતાવેલા છે સાથે, એનો જો સરખો ભાગ પાડવો હોય તો એક ઊભો ભાગ અને એક આડો ભાગ પાડી શકાય. કેવી રીતે? આપણે ચોકડીની નિશાની દ્વારા આપણે એનો ભાગ પાડી શકીએ કે જેથી કરીને એના 2 ભાગ પડે. હવે જોઈએ ડી. ડીમાં તમે જુઓ, આમ ઈયળ જેવા શેપમાં તમને આપેલું છે, બરાબર. હવે એનો તમારે ભાગ પાડવો હોય તો કેવો ભાગ પાડી શકાય? તો કે એક ભાગ ઊભો અને એક ભાગ આડો, એટલે L1 અને L2 દ્વારા. હવે જોઈએ ઈ. ઈમાં તમને એક બટરફ્લાય બતાવેલું છે, બરાબર. તો બટરફ્લાયનો ભાગ પાડો હોય તો ક્યાંથી ભાગ પડે? સીધી રેખામાં જ એનો ભાગ પડે, એટલે એની સમમિતિ રેખા કેટલી છે? તો કે 1. ત્યાર પછી એફમાં જુઓ. એફમાં તમને નિશાની બતાવેલી છે એરોની, બરાબર. એરાની નિશાની છે તો તેને ભાગ પાડવા હોય તો કઈ રીતે? તો કે એક સીધી રેખામાં અને એક આડી રેખામાં ભાગ પડે, બરાબર. ત્યાર પછી જુઓ દાખલા નંબર 2. દાખલા નંબર 2માં શું કહે છે તમને? દાખલા નંબર 2ની તમે વાંચો. નીચેના ચિત્રના ચોરસ ખાનાવાળા કાગળ પર નકલ કરો. દર્શાવેલ બંને ત્રુટક રેખાઓની સમમિતિ રેખા બને તે રીતે પૂર્ણ કરવાના છે. એટલે હવે તમે જોઈ શકો છો નીચે તમને બધા આકારો બતાવેલા છે. એ બધા આકારો છે એને તમારે પૂર્ણ કરવાના છે. હવે આકારો તમને જાતે આમ તો બધાને દેખાય જ છે, તો બી એક વખત તમને થોડુંક આછી એવી ઝલક આપી દઉં, કહી દઉં, બરાબર. જોઈ લઈએ શું છે. પહેલું તો તમને આકારમાં એક બાજુનો આટલો પાર્ટ આપ્યો હતો. તમે અહીંથી આમ દોરો તો એક ટ્રાયંગલ થાય, ને એના કેટલા ભાગ પડે? તો કે 2, બરાબર. બાજુમાં તમે આકૃતિમાં જોઈ શકો છો આવી રીતે છે, પછી સેજ ખૂણો છે, પાછું આમ છે, બરાબર. અહીં ફરી પાછું આપણે દોરવું હોય તો આ રીતે દોરી શકીએ એને. ને આના મારા સરખા ભાગ પાડવા હોય તો કેટલા ભાગ પડે? તો કે 2 ભાગ પાડી શકું છું. એ રીતે આપણે એના 2 ભાગ પાડીએ. હવે ત્યાર પછીની બાજુની આકૃતિ જોઈએ. તો બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો આવી તમને નિશાની દર્શાવેલી છે, બરાબર. તો એને મારે પૂર્ણ કરવી હોય તો આ રીતે મારે કરવી પડે સાથે, બરાબર. તમારે પણ સાથે આ રીતે દોરવાનું રહેશે. હવે જોઈએ એના સરખા ભાગ પાડવા હોય તો આ રીતે વચ્ચેથી ભાગ પડે તો એના સરખા ભાગ થઈ શકે. ત્યાર પછીની તમે આકૃતિ જુઓ ડી. તો ડીમાં તમે જોઈ શકો છો આવી આકૃતિ બતાવેલી છે. તમે એને આ રીતે દોરશો તો જે પૂર્ણ થશે. અને એના ભાગ પાડવા હોય તો કેટલા ભાગ પડે? 2. હવે ત્યાર પછી જોઈએ ઈ. ઈમાં તમે આકૃતિ જોઈ શકો છો. અહીંથી આમ ખૂણો લીધો છે, બરાબર, એમ ટાઈપનો. અહીંથી પછી આવું છે. તો તમારે એની પૂર્ણ આકૃતિ કરવી હોય તો તમારે પણ એવું જ કરવું પડે. બધી ડાયરેક્શનમાં એ રીતે કરો તો જે તમારું પૂર્ણ થાય, બરાબર. નાના સરખા ભાગ કરવા હોય તો કેટલા થાય? 2. ત્યાર પછી એફ જુઓ. એફમાં અહીંથી સેજ લઈ આમ ખૂણો થાય છે, પાછો સીધું અને પાછું આમ. પાછું આનું કરવું હોય, દોરવી હોય તો આ રીતે તમે એને દોરી શકો છો. એટલે આ રીતે તમારે દોરી અને એને કમ્પ્લીટ કરવાની રહેશે. એના સરખા ભાગ પાડવા હોય તો કેટલા ભાગ પડે? તો કે 2 ભાગ પાડી શકો છો, કે 2 ભાગમાં ડિવાઇડેશન થઈ શકે એવું છે. ત્યાર પછી આપણે જોઈએ, ત્યાર પછી જોઈએ દાખલા નંબર 3. દરેક આકાર બાજુ, બરાબર, એક અંગ્રેજી મૂળાક્ષર તમને આપેલો છે. હવે અંગ્રેજી મૂળાક્ષર એક ઊભી ત્રુટક રેખાની સાથે દોરેલો છે. આ રેખાની સમમિતિ એનું પ્રતિબિંબ મેળવવા ક્યાં અક્ષરનું પ્રતિબિંબ મૂળ અક્ષર જેવું જ રહેશે અને તે કઈ રીતે? તો આપણે પ્રયત્ન દ્વારા કહી શકીએ. અરીસામાં જુઓ તો ઓને સીધો રાખે કે ઊંધો રાખો?
સરખો જ દેખાય, બરાબર, એનું અરીસા જેવું પ્રતિબિંબ. પછી આ બી છે તો જો તમે એમનામ એમનામ દેખાય, પણ બી તમે જોશો તો કેવો દેખાશે, ઉલટો. એટલે એ જ રીતે આપણે એના પ્રયત્ન કરીએ, ઓ ઈ એમ એન પી એચ એલ ટી એસ વી એક્સ માટે પ્રયત્ન કરવાના છે. તો આપણે જોઈએ નીચે, જો તમને પ્રયત્ન કર્યા કે કેટલા સરખે સરખા પ્રતિબિંબ જણાય છે, તો કે ઓનું પ્રતિબિંબ તમે જોઈ શકો છો, ઓ છે એવો ને એવો તમને ઓ સામે પાછો જોવા મળે છે, જ્યારે એમ છે એવો તમને એમ જોવા મળશે. પણ જ્યારે તમે જોઈ શકો ઈ કેવો દેખાશે, ઉલટો, જ્યારે એન કેવો દેખાશે તમને, ઊંધો. પણ તમે એચ જ્યારે જોશો ત્યારે એચ છે એવો જ તમને જોવા મળશે, ટી છે એ કેવો એવો ને એવો તમને જોવા મળશે, એક્સ છે ઈ પણ તમને છે એવો ને એવો જોવા મળે, જ્યારે વી છે એ પણ તમને છે એવો ને એવો જોવા મળે. એટલે તમે કહી શકો એ ઓ એમ એચ ટી અને વી અને એક્સ બરાબર છે એવા ને એવા તમને પ્રતિબિંબ જોવા મળે છે, એવું કહી શકાય. બધા અક્ષરો છે એ સમમિતિ દર્શાવે છે. ત્યાર પછી જ્યારે ક્યાં ક્યાં અક્ષરો સમમિતિ નથી દર્શાવતા, બરાબર, તો સમમિતિ ક્યાં ક્યાં અક્ષરો નથી દર્શાવતા, તો કે બી ઈ એન પી એલ અને એસ એ અક્ષરો છે બધાની સમમિતિ દર્શાવતા નથી. કેમ કે અહીં તમે જોઈ શકો છો, અહીં આપણને દેખાય છે કે આટલા આટલા અક્ષરો છે એની સમમિતિ દર્શાવતા નથી. તો અહીંયાનું સ્વાધ્યાય છે અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે. આમ તો જોઈએ તો અહીંયા તમારું ચેપ્ટર જ કમ્પ્લીટ થઈ જાય છે. મિત્રો, બધા દાખલા છે એ વ્યવસ્થિત તમારી બુકમાં કરવાના રહેશે, આકૃતિ દોરી સ્કેલની મદદથી. બરાબર, થેન્ક યુ.